જે પ્રયત્નોના કારણે એમને મહાકવિ કહેવામાં આવે તો એ માટેની અનિવાર્ય કેટલીક વસ્તુ એમની બીજી કવિતામાં પણ છે નો ઉલ્લેખ કરીએ આપણે પશ્ચિમના એક વિવેચક ગ્રીસના તો લોન્જાઈનસે ઉદાત્તતાની વાત કરી સબલિમેશન સબલાઈમ દિવ્યતા ભવ્યતા કવિતામાં ભવ્યતા એટલે કે કવિતા આપણને ઊંચે ઉઠાવે છે એમ એક જુદો જ અનુભવ કરાવે છે ભવ્યતાનો અનુભવ કરાવે દિવ્યતાનો અનુભવ કરાવે તો એ ક્યારે બને એમ એ ક્યારે બને તો એની કેટલીક શરતો કે કવિનામાં પ્રચંડ ભાવાવેગ હોય એમ પ્રચંડ ભાવાવેગ હોય અને તીવ્ર સંવેદન હોય એની સાથે જ એવું એમનું ઉત્તમ કલ્પનોડ્યન હોય એ કલ્પનોડ્ડયન હોય એની સાથે એ જ એને અનુરૂપ એવું ભાષા કર્મ હોય આ ચાર વાના હોય ત્યારે એ કવિનામાં ઉદ્દાતતા આવે એ કાવ્ય રચનાઓ આપણને જુદો જ અનુભવ કરાવે નાનાલાલની કેટલીક રચનાઓ આપણને એવો અનુભવ કરાવવામાં સફળ થયેલી છે તો આ ભૂમિકા સાથે આપણે નાનાલાલની કેટલીક રચનાઓ જોઈએ અને એની સાથે એમના રચના વિધાનની પણ થોડીક વાત કરીશું એમનું બહુ જ જાણીતું કાવ્ય પિતૃ તર્પણ એ એમણે જેમ પિતૃ તર્પણ લખ્યું એમ પિતાની સેવા એવું એક કાવ્ય દલપતરામનું છે એની ચારેક પંક્તિઓ પંક્તિઓ થોડીક વાંચીને પછી હું પિતૃ તર્પણ વાંચું એનો અંશ જ વાંચીશ છડો હું હતો છો કરો છે એક છોટો પિતા પાળી પોષી મને કીધ મોટો રૂઢિ રીત થી રાખતા રાજી રાજી ભલા કેમ આભાર ભૂલું પિતાજી ચડી છાતીએ જે ઘડી મૂછ તાણી કદી અંતરે રીસ આપે ન આણી કહ્યું મેં મુખે તે કર્યું હાજી હાજી ભલા કેમ આભાર ભૂલું પિતાજી મને સારી શિક્ષા શીખાવી સુધાર્યો વળી આપી વિદ્યા વિવેકે વધાર્યો ભલી વાતના ભેદ સીધા દીધાજી ભલી વાતના ભેદ સીધા દીધાજી ભલા કેમ આભાર ભૂલું પિતાજી તો એમણે જેમ પોતાના પિતાજી ડાહાભાઈ વેદિયા વિશે લખ્યું એમ નાનાલાલે પિતૃતર્પણ લાંબુ કાવ્ય છે અને ગુજરાતીમાં જેને આપણે અનુષ્ટુપ છંદના પ્રયોગવાળી રચનાઓ કહીએ થોડી વિશિષ્ટ રચનાઓ એવી વિશિષ્ટ રચનાઓમાંની આ એક રચના છે ગુજરાતીમાં જો અનુષ્ટુપનો અભ્યાસ કરવો હોય અનુષ્ટુપ છંદ તો નાનાલાલનું પિતૃતર્પણ સુંદરમનું તેર સાતની લોકલનું અનુષ્ટૂપ અને નિરંજન ભગતની ગાયત્રી નામની આધુનિકતાના સંધિકાળે પ્રગટેલી રચના યુગ અને આધુનિક યુગના સંધિકાળે પ્રગટેલી રચના એ ત્રણેયમાં છંદ તો અનુષ્ટૂપ પણ ત્રણેયની શૈલી બહુ જ જુદી પડે એટલે આપણને એનો અભ્યાસ કરતાં ખ્યાલ આવે કે શા કારણે જુદું પડે છે કાવ્યનું ભાષાનું પોત તો કાવ્યનું ભાવ જગત એમાં કારણભૂત છે એક ભાવ જગતને વર્ણવવા માટે આવતી કાવ્ય પદાવલી છે કાવ્ય બાની છે શબ્દોની પ્રાસ અનુપ્રાસની પસંદગી છે સહજતા અને સરળતા કોણ વધારે લાવી શકે છે અને એમ એ ત્રણેયનો જુદો જુદો અભ્યાસ થઈ શકે પિતૃતર્પણમાં એક રીતે કહીએ તો એ શોકાંજલિનું કાવ્ય છે પણ આખું કાવ્ય વાંચીએ ત્યારે આપણને એમ ખ્યાલ આવે કે નાનાલાલના મનમાં પશ્ચાતાપ વધારે છે હા એમણે એક જાતનું કબૂલાત કરી છે કે પિતાજી મેં તમને કેટલા ભજવ્યા આ તે જે બધા પરાક્રમોની વાત હસી તે આગળ કરી એ બધાનામાંથી કેટલાકનો એમણે ઉલ્લેખ કરીને એ કાવ્યમાં વાત કરી છે પણ નાનાલાલની કવિતામાં માધુર્ય એમની કાવ્ય પદાવલીનું જે માધુર્ય માણવું હોય તો એનો એક અંશ વાંચું છું પિતાજી પત્ર ને પુષ્પે એ જ આવી વસંત આ ટૌકે છે કોકિલા એવા ટૌકે છે સ્મરણો હા આંબાની ડાળ મોહરીને આત્માએ મુજ મોરીયો ગાય છે સાધુને સંતો હરીની રસહોરિયો હું એ તે લઈ આ વીણા સ્મરું છું ગુણ આપના શ્લોક પિતા મંત્રો જપુ છું તો નદના સમ દેવોના ધામના જેવું હૈડું જાણે હિમાલય છાયા તો વડલા જેવી દલપતરામનું આખું ચરિત્ર બે પંક્તિમાં કે છાયા તો વડલા જેવી ભાવ તો નદના સમ દેવોના ધામના જેવું હૈડું જાણે હિમાલય બુદ્ધિ વૈભવ ને આસ્થા શ્વેત વસ્ત્રો સદા ધાર્યા પ્રાણની શ્વેત પાંખશા ઉપરની પંક્તિઓ કરતા ભાષાનું રૂપ બદલાય તરત હમ શ્વેત વસ્ત્રો સદા ધાર્યા પ્રાણની શ્વેત પાંખશા તેજ વાઘા સજી જાણે ફિરસ્તો કો મનુષ્યમાં નમ્રતે નમ્રતા તોયે શૈલશી દ્રઢતા હતી નમ્ર તે નમતા સોરી નમ્રતે નમતા તોયે શૈલશી દ્રઢતા હતી ચાલ ધીમી ધીમી તોયે ખંતથી વેગીલી ગતિ શુ શું સંભારું ને શિશી પૂજુ પુણ્ય વિભૂતયે પુણ્યાત્માના ઊંડાણો તો આભજ એવા આઘાત છે પિતૃદેવો ભવ પ્રાજ્ઞા માતૃદેવો ભવ પ્રિય સર્વે કુલાશ્રમો નિત્ય હજો એ ભાવનામય તો આ પિતૃતર્પણનો એક અંશ નાનાલાલના કાવ્યોમાં પ્રણય ઉર્મીનું આલેખન જેને મેં એમ કહ્યું કે રંગદર્શિતાથી વ્યક્ત થયું છે પણ એ સમયગાળો એવો છે કે એ સમયે એમણે જે ભાષા પ્રયોજી એમણે જે પ્રકૃતિમાંથી તત્વો લઈને રૂપકો લઈને ઉપમાઓને ઉત્પ્રેક્ષાઓ લઈને એમણે જે વાત કરી તે નવી હતી એમના સમકાલીનો કરતાં થોડી જુદી હતી જેમ કે અંતરદર્શન જવા દઈએ અનંત દર્શન પણ પછીની એક રચના છે એ રથ આવીને રાજ આવજો મોરી મોરી આંબલિયા કેરી ડાળરે એ રથ આવીને રાજ આવજો ઝીલે નીરે સારસ સરોવર પાળરે જીલે નીરે સરોવર પાળે સારસ નીરથી ઝીલી રહ્યા છે સ્નાન કરી રહ્યા છે જીલે નીરે સારસ સરોવર પાળરે એ રથ આવીને રાજા આવજો સારસ જ કેમ લીધા તો એ એવું યુગલ હોય છે કે એક બીજા વગર રહી ન શકે તે એ રત આવીને રાજા આવજો કુંજે કુંજે વાઘા સજા નવ રંગ રે એ રત આવીને રાજ આવજો ચંદ્ર હસી અજવાળે રજનીના અંગરે ચંદ્ર હસી અજવાળે રજનીના અંગરે રજની એમ જ નથી કહ્યું કે ચંદ્ર રાતને અજવાળે છે એમ નહીં રજનીના અંગોને અજવાળે છે તો એના બધા જ પરિમાણો આપણી સામે આવે એમ નદી પહાડ કોતર મેદાન બધા જ નગર શેરી ઝાડ બધા ચંદ્ર હસી અજવાળે રજનીના અંગરે એ આવીને રાજા આવજો તેજ મધુર વરસે ને વિશ્વ મહી નાયરે લીલો પેલો વનનો મંડપ ઝોલા ખાય રે ઊભી ઊભી નીરખું છું વાટ અલ બેલ ફૂલડેથી લૂમી ઝૂમી મારી વેલ રે એ આવીને રાજા આવજો છેલ્લે એ નાયિકાનો સંદર્ભ કે છે એમ ઝીણા ઝરમર વરસે એક બીજો ઉલ્લેખ કરવો જોઈએ કે નાનાલાલે જેમ છંદોમાં કામ કર્યું છંદના ઝાંઝર કે છંદ ફગાવી દેવાની જરૂર પડી તો એમને ઓછું લાગ્યું તો એમણે અપદ્યા ગદ્ય એ શબ્દ ખબરદારે આપ્યો પણ ડોલન શૈલી ન તો પૂરું પદ્ય છે કે ન તો ગદ્ય છે એક જાતનું અનિયમિત પણ એમાં ડોલન છે એટલે ડોલન શૈલી શબ્દ પછીથી પ્રયોજાયો તો એ જેમ કર્યો એમ એમણે લોકગીતો આપણા લગ્ન ગીતો આપણા વ્રત ગીતો એમાંથી લય લઈને દેશી રાગ અને દેશી ઢાળોમાંથી જરૂર પડી તો પંક્તિઓ પણ લીધી એમણે અને પછી એને ફેરવીને એક સવાયું ગીત રચતા હોય એ રીતે તો ઝીણા ઝરમર વર્ષે મેં ભીંજે મારી ચુંદરિરીમાં માત્ર એનો ઉત્તરાર્ધ જ વાંચું છું અને એમની કાવ્ય માધુરી માટે થઈને એમની જે વર્ણ સગાઈ પ્રયોજવાની રીત અને આંતર અનુપ્રાસ પ્રયોજવાની રીત એ જુઓ હીંજે સખી ભીંજે શરદ અલ બેલડી ભીજે મારા હૈયાની માળ પણ વનમાં પપૈયો પેલો પીયું પીયું બોલે વનમાં પપૈયો પેલો પીયું પીયું બોલે ટહું કે કેરી વહેણા ટમ 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 વાદળી ટમકે ટમકે મારા નાથના નેણા ટમ 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 ટમકે વાદળી ટમકે ટમકે મારા નાથના નેણાં હા ભીંજે મારી ચુંદલડી અને પછીની પંક્તિઓ આનંદ કંદ ઢોલે સુંદરીના વૃંદને મીઠા મૃદુંગ પડ ચંદારે મંદ મંદ હેરે મીટડી મયંકની હેરો મારા મધુર મધુરસ ચંદા રે ભીંજે મારી ચુંદલડી તો આનંદ કંદ ઢોલે સુંદરીના વૃંદ મીઠા મૃદુંગ છંદા એટલે નાનાલાલ ધીમે રહીને કવિતાને ઉપાડીને એક જુદો અનુભવ આપણને કરાવે સંગીતની સાથે પેલો ભાવ એટલે કે જે કાવ્ય પદાવલી છે એની સાથે જોડીને પેલો ભાવ એ આપણને જુદો અનુભવ કરાવે તાજમહેલ અને શરદ પૂર્ણિમા જેવી રચનાઓ એ રચના વિધાનની રીતે જરાક જોવા જેવી રચનાઓ છે એમાં ચાર પંક્તિ એમણે વસંત તિલકાની પ્રયોજી હોય બીજામાં ક્યાંક ઉપજાતિ ઉપેન્દ્રવજ્રા ઇન્દ્રવજ્રા પ્રયોજા હોય અને પછી બે પંક્તિ ચાર પંક્તિના અંતે બે પંક્તિમાં અનુષ્ટુપ પ્રયોજે પેલી ચાર પંક્તિમાં વર્ણન આવે સ્થળનું કોઈ ભાવલોકનું વર્ણન આવે અને પછીની બે પંક્તિમાં એક એ એનું તારણ કરી આપે કે ભાઈ તાજમહેલ શું છે શરદ પૂર્ણિમાનો પ્રભાવ શું છે તો તાજમહેલમાં એ એ છે હા એ જ શું મંડપ નિત્ય લગ્નનો કે ભસ્મ રાશિ પીયુ પ્રેમ લગ્નનો આ તાજ શું એ મુમતાજનો સખે કે સ્નેહના પંખીની વાસય અહીં તમે જોશો કે ભાષા સંસ્કૃત આજે છે તત્સમ પદાવલી વધારે છે ગીતોમાં આપણે જોઈએ તો છેક તળનો શબ્દ આવે છે અહીં તત્સમ શબ્દ અને પછી અનુષ્ટૂપમાં કે છે પ્રેમી સ્મરણો બોલે છે બીજા અનુષ્ટૂપમાં રસીલા રસ યમુના વહનતા કઈ આવતા એમ અને દાખતો પંથ ઉભો છે સુહાગમાં સુહાગનો સંદર્ભ એ સતત યાદ આપતો પ્રેમના વહેણ જમાના પ્રમાણે આવે જ જાય આવે જ જાય અને સૌને દર્શાવતો તે રાધિકાના ગીત ગાતી ઊભીને નદીને તટ છે એ પ્રેમ મંત્રો સનાતન સુધા ને વિષ સંસાર સાગરે પ્રેમ ને મૃત્યુના મહેલ તાજ સૌને વસે ઉરે તો એ જ રીતે શરદ પૂનમમાં પણ રૂપક લઈને સરસ વાત કરી છે એમાંથી એક અંશ વાંચું અને પછી એમના બે સરસ ગીતોનો સંદર્ભ શરદ પૂનમ વર્ણનની રીતે રૂપકો અને દૃશ્યો રચવાની રીતે ચિત્રાત્મકતાની રીતે બહુ નોંધપાત્ર કાવ્ય છે પડ્યો હતો તે તટવિશ્વનો વડો અઘાધ એકાંત હતો ઊંડો ઊંડો પ્રશાંત ઝૂકી હતી આ બની ગટા માજાવતી વતી હતી છટા ચંદ્રોદય થાય પહેલાનું વર્ણન શાંતિ શાંતિ હતી ગાઢ હૈયામાં સંધ્યાના દીઠી ઉઘંતી પૂર્ણિમા એમને સંધ્યાના આરે એટલું કેવું પાલવતું નથી એ મહા આરે શબ્દ કે નાનાલાલમાં શબ્દનો વ્યામોહ છે ક્યાંક એટલે જ્યારે મેં તાની વાત કરી એ વખતે પેલો ઉલ્લેખ પણ મારે કરવો જોઈએ કે વાગ્મિતા છે તો વાગ્મિતા એક રીતે ભૂષણ છે અને વાગ્મિતા જો અમુક રીતે ના આવે તો એ કવિતામાં દૂષણ બને છે એ કલ્પના જે વિષય હોય વિષય વસ્તુ સંવેદન ભાવ વિચાર એની સાથે કલ્પના એ બંનેને ઝીલતી ભાષા હોય બરાબર વાગ્મીતા પૂર્ણ તો એ કવિતા માટે ઉપકારક છે એમ પણ તમે બહુ સાદી એવી અમસ્તી વસ્તુ માટે થઈને અલંકારોનો ભાર એના પર મૂકી દો અથવા તો એને માટે કોઈ અજૂગતી મોટી કલ્પના કરો ત્યારે કૃતક રચના લાગે છે નાનાલાલમાં બંને વસ્તુ છે વાગ્મિતાના બંને પાસા નાનાલાલની કવિતામાં છે કેવી રીતે બીજામાં જોઈએ બંને વસ્તુ વાંચું લજ્જા નમેલું નિજમંદ પોપચું કોમુગ્ધ બાલા શર્માતી આવરે વરે નેશો ભીરે નિમલૈન ની લીલા એવી ઉગી ચંદ્ર કલા ધીરે ધીરે ત્યારે ગુજરાતી વિવેચકો અને ગુજરાતી ભાવકો આ પ્રકારની રચના પર ઘણા જ પ્રસન્ન હતા એમ આજે આપણને એટલું નવું ન લાગે હું એવું કહું કે ભલે આપણે કહ્યું હોય કે પંડિત યુગ છે એ ગુજરાતી કવિતાનો ઘણો મહત્ત્વનો કેટલાક એને સુવર્ણકાળ કહ્યો છે પણ હું એવું કહું કે અનુગાંધીયુગ છે એ અનુગાંધીયુગમાં આપણને જે સત્તર અઢાર કવિઓ ઉત્તમ કવિઓ મળે અને એ પછી છેક સુધી લખતા રહ્યા તો કવિતાનો એ એક બીજો ઉત્તમ કાળ છે અને એ કાળમાં પણ કોઈ પણ વસ્તુમાં બંધાયા વગર એટલે કે કંઈ કોઈ આદર્શો કે ભાવનાઓ એમ નહીં કવિએ પોતાની વાત કરવી છે કવિએ પોતાના સંવેદનની વાત કરવી છે કવિએ પ્રકૃતિની વાત કરવી છે કવિએ કોઈના વતી નથી બોલવું અને છતાં એ પોતા વતી બોલે છે ત્યારે જાણે આપણા બધા વતી બોલે છે એવા કવિઓ આપણને એ ગાળામાં મળ્યા અને એ કવિતાએ જે સૌંદર્યદર્શી વલણો દાખવ્યા નાનાલાલમાં સૌંદર્ય લોક છે જેમ કે આ ચિત્ર છે એ સૌંદર્યનું સંદર્ભ છે એમ એટલે તમે એને એસ્થેટિકલી એન્જોય કરી શકો એવા સંદર્ભો નાનાલાલની આ પ્રકારની રચનાઓમાં છે એની ના નહીં એમ પણ કદાચ નાનાલાલમાં ઘણી વખતે ક્યાંક ક્યાંક ખંડિત થવાય છે એ આખી એક ધાર છે એની પડી જતી હોય એમ લાગે અંતરે ઉઘડ્યા સિંધુ સળક્યો જાગી ચેતના અને ગુંજી રહી મિષ્ઠી મિઠ્ઠી ગોષ્ઠીની મંદ મૂર્છના ચંદ્રોદય થતાની સાથે શું બન્યું તે તો મિઠ્ઠી ગોષ્ઠીની મંદ મૂર્છના એક પેલો ઉલ્લેખ પણ કરવો જોઈએ કે નાનાલાલની કવિતામાં ઘણી વખતે તમે પંક્તિએ પંક્તિએ અર્થ કરવા જાઓ તો કોઈ પંક્તિ ના પણ બેસે એટલે એ અર્થમાં નાનાલાલ ચિંદુભાઈ આધુનિકતા એમ કહેવાય એમ પંક્તિએ પંક્તિનો અર્થ કરવા જાવ તો ન બેસે ક્યારેક એમણે એવો શબ્દ વાપર્યો હોય કે એ શબ્દનો અર્થ પણ એ આખા વાતાવરણમાં એ પંક્તિમાં બરાબર બેસતો ન હોય જેમ કે જો અંતરે ઉઘડ્યા સિંધુ સળક્યો જાગી ચેતના બહુ સરસ છે અને ગુંજી રહી મીઠી ગોષ્ટીની મૂર્છના તો અને ગુંજી રહી મીઠી ગોષ્ટી પછી ગોષ્ટીની મંદ મૂર્છના તો મંદ શા માટે આવ્યો મૂર્છના શા માટે આવ્યો એને કંઈ તમે એકદમ બહુ ગોઠવી ના શકો તાણી તુસીને આપણે અર્થ કરી આપીએ એ જુદી વાત છે જીલી પ્રિયા નયનના શરણે વિધાઈ પોઢ્યો હતાશ પ્રિયમૂર્છિત રૂપ દર્શે તેવાલી સ્પર્શથી સચેતન થાય તેમ જાગ્યો નૃલોક નવચેત અને ચંદ્ર સ્પર્શે મીઠા મહેરા મણે ક્યાંક વાદળી કોક વર્ષશે અને કો છીપમાં આજે મેઘના મોતીળા થશે તો આ સંદર્ભે આખું શરદ પૂનમ કાવ્ય જેમ જોતા જઈએ એમ એક જુદો અનુભવ આપણે જેમ આપણે કહ્યું ને કે કવિનામાં રસ માધુરી છે એ રસ માધુરીનો અનુભવ એમની આ પ્રકારની રચનાઓ કરાવે છે અને બીજો એક સંદર્ભ એમની કવિતાનો જે રહી ના જાય એટલા માટે પણ હું એ કહેવા માગું કે નાનાલાલનું ઉપનામ પ્રેમ ભક્તિ તો પ્રેમનો સંદર્ભ પણ આપણે જોયું એમ ભક્તિનો સંદર્ભ પણ એટલે બે પ્રકારના દેશભક્તિના કાવ્યો ગુજરાત ભક્તિના કાવ્યો છે એમ પ્રભુ ભક્તિના કાવ્યો પણ છે અને એમાંના બહુ જ જાણીતા આ બે કાવ્યોનો ઉલ્લેખ કરીને એની થોડીક પંક્તિઓ આ વસંત ખીલે શત પાંખડી હરિ આવો ને આ સૃષ્ટિએ ધર્યા સોહાગ હવે તો હરિ આવો ને આ વિશ્વ વધે છે વધામણી હરિ આવો ને આવી વાંચો અમારા સૌભાગ્ય હવે તો હરિ આવો ને અથવા હરિના દર્શન એ પણ મારા નયણાની આળસરે ન નિરખ્યા હરિને જરી એક મટકું ન માડ્યું ન ઠરી આ ઝાંખી કરી અને ઉત્તરાર્ધમાં એ કહે છે કે જરા ઉઘડે આખલડી રે તો સન્મુખ તે તદા બ્રહ્મ બ્રહ્માંડ અળગારે ઘડીએ ન થાય કદા પણ પૃથ્વીના પડળો રે શી ગમ તેને ચેતનની જીવે સો વર્ષ ગુવડ રે ન એ કંઈ દિનની સ્વામી સાગર સરિહારે નજરમાં ન કદી સ્વામી સાગર સરીખા તરણાની છાયા ઓથે કાયા ઢંકાય તારી આભના આભૂષણ તો એ ઓછા પડે ઉમાશંકર તો સ્વામી સાગર સરિખા રે નજરમાં ન માય કદી આમ નજરમાં માય નહીં અને નજરમાં ભરવાની આશા જાય નહીં એ જે તીવ્રતા છે જીભ થાકીને વિરમય રે વિરાટ વિરાટ વધી પેલા દિવ્ય લોચની રે પ્રભુ ક્યારે ઉગડ હશે એવા ઘોર અંધારા રે પ્રભુ ક્યારે ઉતરશે નાથ એટલી અરજી ઉપાડો રે નાથ એટલી અરજી રે ઉપાડો જળ પડદા નેના નીરખો રે ઊંડેરું હરિવર દરશે સદા આવો હો જીવન આ મના તે એક વાત છે કે આ અમે રેવું ધઈ ખાધું ઈ ધણું તમે ધગ ધગ ધૂણીના અંગાર પડે પડ પ્રજાળો વાલા વેગથી આપો અમને અગનના શણગાર અહીં ઉપાડો જળ પડદા અને આંખ આળસ છાંડો રે ઠરો એક ઝાંખી કરી એક મટકું તો માડો રે હૃદય ભરી નીરખો હરી ચાહો તો એ આ છે એ સંદર્ભ એમણે મૂક્યો છે અને એમની બીજી બહુ જાણીતી ગીત રચનાઓનો ઉલ્લેખ કરું હા એ તો ખરું છે પણ એક પ્રેમોર્મીનું સરસ કાવ્ય રૂપકથી સુના સરોવર આવો વિરાટનો હિંડોળો અને વીરની વિદાય અને કાઠિયાણીનું ગીત કેટલા કાવ્યો લઈએ એમ થાય આપણને પણ મહિડા જુઓ હલકે હાથે તે નાથ મહિડા વલોવજો મહિડાની રીત નોય આવી રે લોલ ગોળી નંદાશે નાથ ચોળી છંટાશે નાથ મોતીડાની માળા તૂટશે રે લોલ સંયોગ શૃંગારનું આલેખન છે પણ રૂપક કરીને કેવી રીતે મૂક્યું છે હલકે હાથે તેનાથ મહિડા વલોવજો મહિડાની રીત નો આવી રે ગોળી નંદાશે નાથ ચોળી છંટાશે નાથ મોતીડાની માળા તૂટશે શેરે ગોળી નંદાશે ને ગોરસ વહી જાશે ગોરીના ચીર પણ ભીંજાશે રે લોલ નાનીશી શી ગોરશીમાં જમનાજી ઉછળે નાનીશી શ્રી જમનાજી ઉછળે એવી ન નાથ દોરી રાખો રે લોલ નાની શ્રી અમૃત ઠારિયા હળવે ઉગાડી નાથ ચાખો રે લોલ નાનકડું રૂપકડું કાવ્ય જેમ પેલું ચંદ્રીએ અમૃત મોકલ્યા એ જે છે એ પ્રકારની જ આ રચના છે સુના સરોવર આવો રાજહંશ એ જમાનાની ગીત રચનાઓ અને પછી આજે આપણે જોઈએ તો કેવી રીતે આ રચનાઓને પહેલી રીતે પણ જોવી જોઈએ કે મુખડા અને અંતરાની રીતે આ રચનાઓ ધ્રુવ પંક્તિની રીતે અને પછી અંતરા કેવી રીતે રચાય છે એવા રચનાના એક સ્ટ્રકચર કૃતિની સંરચનાની રીતે નાનાલાલના ગીતોને પછીના ગીતો કેવા બદલાતા રહ્યા નાનાલાલમાંથી આપણે એક બીજા બહુ જાણીતા કવિ રાજેન્દ્ર શાહમાં આવીએ અને રાજેન્દ્ર શાહમાંથી રમેશ પારેખ અને વિનોદ જોશીમાં આવીએ તો આપણને ગીત ગુજરાતી ગીત કવિતા નું જે સ્ટ્રક્ચર છે એનું રૂપ છે એ પણ કેવી રીતે બદલાયું એનો પણ ખ્યાલ આવે સુના સરોવરે આવો હો રાજહંસ સુના સરોવરે આવો જૂના એ ગીતને જગાવો પછીની પંક્તિઓ જવા દઉં છું છેલ્લે કહે છે લીલા લહેકંત કોઈ કંઠે મજાના સ્નેહે નમનતા ધીરે પગલે લજ્જાના અમારા નીર આ સુહાવો રાજહંસ અને કવિ જે કહેવું છે તે વધારે ખુલ્લું કરીને મોકળાશથી અથવા તો બોલકું બનાવીને કહે છે કે હૈયાના સરોવરે આવો હૈયાના સરોવરે આવો હો રાજહંસ તમે શુંના સરોવરે આવો એમ કહો એટલે પછી હૈયાનું સરોવર કહેવાની જરૂર રહેતી જ નથી એમ પણ દરેક કવિને પોતાનો એક જમાનો હોય છે એનો એક સંદર્ભ હોય છે પણ વીરની વિદાયમાં જે શૌર્યનો સંદર્ભ બને એની સાથે શૃંગારનો રતિનો આછો સંદર્ભ મૂકીને એ જે રચના સિદ્ધ કરી છે અને એવી જ ચિત્રાત્મક રચના કાઠિયાણુનું ગીત તો નાનાલાલની કવિતામાં આવી ચિત્રાત્મકતા હોય નાનાલાલની કવિતામાં આ પ્રકારના વિશિષ્ટ ભાવો એ સમય પ્રમાણે આજે તો આપણે જોઈએ કે કેટલા બધા કવિઓએ આ પ્રકારના ભાવ જગત વિશે કામ કર્યું છે તો વીરની વિદાયનો આરંભ અને થોડો અંતનો ભાગ કે મારા કેસર ભીના કંથ હો સીધાઓજી રણ વાટ આભ ધ્રુજે ધરણી ધમ ધમે રાજ ઘેરા ઘોરે શંખ નાદ બોલે મહારાજ ના હો તો એકદમ યુદ્ધનું વાતાવરણ હોય એવી પદાવલી આપણી સામે તરત આવે આગણ રણધ્વજ રોપીઓ હો કુંજર ડોલે દ્વાર બંદીજનોની બિરદાવલી હો ગાજે ઢ મોજાર મારા કેસરભીના કંથ હો પૂર પડે દેશ ડૂલતા હો પૂર પડે નગરો પડવા માડે દેશ ડૂલી જાય ડગમગતી મોલાત કીર્તિ કેરી કારમી રાજ એક અખંડિત ભાત યુદ્ધમાં જવું અને સૈનિક તરીકેની દેશભક્ત તરીકેની કીર્તિ પામવી એ જ ઉત્તમ છે બાકી બધું પડી જાય છે ખલાસ થઈ જાય છે નાથ ચડો રણ ઘોડલે રે હું ઘેર રહી ગુંથીશ બતર વજ્ર સાંકળી હો ભર રણમાં પાઠવીશ મારા કેસર ભીના કંથ હો સંગ લેશો તો સાજ સજુ માથે ધરું રણ મોડ ખડગ ને માંડવ ખેલવા મારે રણ લીલાના કોડ આવતા ઝીલીશ બાણ ને હો ઢાલે વાળીશ ગાવ ઢાલ ફૂટે મારા ઉરમાં રાજ ઝીલીશ દુશ્મન દાવ મારા કેસર ભીના કંથ એવું બોલ્યા પછી હમ ઢાલ ફૂટે મારા ઉરમાં રાજ ઝીલીશ દુશ્મન દાવ મારા કેસર ભીના કંથ હો ત્યારે એનો કેસર ભીના કંથનો અર્થ વધારે એકદમ ઉજાગર થાય કે દુશ્મનના દાવ ઢાલ પેલું થશે તો હું હૈયામાં ઝીલીશ અને તમારી આગળ ઊભી રહીશ એમ ઢાલ પેલી ફૂટી જશે તો હું ઢાલ બનીને હું એ જ ગાવ ઝીલીશ તમે મારા કેસર ભીના કંચ છો તો એ વખતે એનું સાર્થક્ય પ્રગટી ઉઠે છે એક વાટ રણવાસની રે બીજી સિંહાસન વાટ ત્રીજી વાટ સરીતે હો સુરના શૂરના સ્નાનનો ઘાટ જય કલગીય વળજો પ્રીતમ ભીંજશું ફાગે ચીર નહીં તો વીરને આશ્રમ મળશું હો સુર ગંગાને તીર રણ મુગટ રણ રાજવી હો રણ ઘેલા રણ ધીર રો તમે એટલે કે વર્ણ સગાઈ રાજ મુગટ રણ હો રણ ઘેલા રણ ધીર અધીરો ગોળી થન ગને નાથ વાધો રણે મહાવીર મારા કેસર ભીના કંથ હો સીધાઓજી રણ વાત અને એવું જ કાઠિયાણીના ગીતમાં જે કાઠિયાણી વર્ણન કરે છે પોતાના પ્રિયજનનું અને એમાં પણ એવો એક ભાવલોક કવિ આપણી સામે મૂક્યો આ પ્રકારે એમની બીજી રચનાઓની પણ વિગતે વાત થઈ શકે ચિનુભાઈએ જે ઉલ્લેખ કર્યો અને એમના કાવ્ય સંગ્રહોનો સંદર્ભ લેવો જોઈએ કે ચિત્ર દર્શનો છે એ ચિત્ર દર્શનોમાં ગુરુદેવને નામનું કાવ્ય એમના ગુરુ કાશીરામ દવે જેમની પાસેથી એ કવિતાના પાઠ જીવનના પાઠ શિસ્તના પાઠ વિદ્યા બધું શીખ્યા તે એ ઉપરાંત ચિત્ર દર્શનોમાં નવયવુના કાવ્ય કુલયોગીની કાવ્ય માણેકબા વિશેનું પ્રેમની કવિતા નાનાલાલ અને દાંપત્ય પ્રેમની કવિતા નાનાલાલમાં આટલી સફળ કેમ છે તો એમને પોતાને નાનાલાલ તો પોતે તો દલપતરામના ત્રીજા પત્નીના ચોથા દીકરા હતા એમ પણ માણેકબાનો એમને જે પત્નીનો પ્રેમ મળ્યો અને એમણે એમને કપરા સમયમાં પણ જે મદદ કરી એટલે એમને પોતાના દાંપત્ય સ્નેહનો લગ્નોત્તર પ્રેમનો જે અનુભવ છે એમાંથી એ રચના હોય તો કુલ યોગીનીમાં એ વાત કરેલી છે નવયવનામાં પણ અને નવવ્યવનામાં મને આખી રચના તો યાદ ન હોય પણ એ રચનામાં જે નવયવનાનું ચિત્ર ડોલન શૈલીમાં આપેલું છે તે ચિત્ર દર્શનોમાં બીજી પણ ચિત્ર દર્શનોમાં શરદ પૂર્ણિમા અને તાજમહેલ પણ મૂકેલા છે અમે એને ચિત્ર દર્શનો નહીં પણ ચરિત્ર દર્શનો જાણે એ પ્રકારની એ રચનાઓ મણીભાઈએ શરૂઆતમાં કહ્યું કે આપણે નિશાળમાં એમની કવિતાઓ ભણેલા છે આ બધી કવિતાઓ જે એમણે વાંચી એ તો આપણે મોટા થયા પછી વાંચી હશે અથવા સાંભળી હશે પણ મોઢે તો યાદ ના હોય તો એમની જે પ્રાર્થના જે સ્કૂલમાં ચાલતી હતી એના એકચ્યુઅલી બત્રીસ લાઈનો છે પણ હું આઠ લાઈન આપની સમક્ષ રજૂ કરું છું તમે કહો છો કઈ લાઈન હશે પ્રભો અંતર્યામી જીવન જીવના દીન શરણા બંધુ અનુપમ કરના કીર્તિ કાંતિ ધન વિભવ સર્વસ્વજનના નમું છું વંદુ છું વિમલ મુખ સ્વામી જગતના આ ચાર લાઈન હવે બીજી ચાર લાઈન માહી થી પ્રભુ પરમ સત્ય તું લઈ જા ઊંડા થી પ્રભુ પરમ તે જે તું લઈ જા મહામૃત્યુ માંથી અમૃત સમીપે નાથ લઈ જા હીણો હું છું તો દઈ જા કેટલી પ્રાર્થના હોય છે પણ આનાથી વધારે સારી કોઈ પ્રાર્થના સાંભળી છે ખરી અસત્યો માહિતી પ્રભુ પર ઊંડા અંધારેથી પ્રભુ પરમ હું મારું નામ છે ડોક્ટર જગદીશભાઈ ઓઝા હું વાડીદાલ સારાભાઈ હોસ્પિટલનો રિટાયર્ડ ડોક્ટર છું અને ઓમ હરિમ આમના પ્રોગ્રામોમાં દરેક વખતે આવું છું એટી ફોર એજ છે ત્રીસ વર્ષ નોકરી વાડીલાલમાં કરી પંદર વર્ષથી રિટાયર થયો પરંતુ ચોરાસી વર્ષની ઉંમરે જ્યારે ખબર પડી કે એમણે નાનાલાલનું આ વક્તવ્ય ગોઠ્યું છે ત્યારે એમના જે એમણે કહ્યું એમના ચાર ભાઈઓ હતા બીજા તો દશરથલાલ ભાઈને હું રેગ્યુલર મળતો એમની સ્કૂલ હતી ત્યાં સ્વામિનારાયણ મંદિર પાસે આ બાને ખબર છે એમના દીકરી કલાબેન એ એના પ્રિન્સિપાલ હતા તો કલાબેન પાસે પણ અમે બેસતા હતા અને ગીતો ગાતા હતા મેં ઓલ ઇન્ડિયા રેડિયો ઉપર વીસ વર્ષ સુધી ગીતો ગાયા છે અને આપની સામે મને આઠ લાઈન બોલવાની જે તક મળી છે અને એમણે જે મને છૂટ આપી છે બે વડીલોએ એમના માટે હું ખૂબ આભાર માનું છું આભાર જગદીશભાઈ અને ખાસ આભાર આજના વક્તાઓશ્રી શ્રી મણિલાલભાઈ અને શ્રી હર્ષિદભાઈનો ખૂબ ખૂબ આભાર કે જેમના થકી આજે આપણે નાનાલાલ કવિના જીવન અને એમના કવન વિશે આપણે શું પરિચિત થયા અને હોમ કોમ્યુનિકેશનનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે આજની પેઢી અને આવતીકાલની પેઢી આપણા સાહિત્યકારો અને કવિઓના સર્જનને માણે એમના તરફ ખેંચાય અને એમના પરિચય સરસ રીતે કેળવી શકે એ માટે આ કાર્યક્રમોનું આયોજન થાય છે આ તમામ કાર્યક્રમો યુટ્યુબ ઉપર સાહિત્ય વિમર્શમાં આપ થોડા સમય પછી એ પણ નિહાળી શકશો અને ખાસ બે વર્ષના અંતે જે દાનની અપીલ જે કુરિયર દ્વારા આપને કરવામાં આવી હતી અને અત્યાર સુધી જે દાતાઓ તરફથી દાન મળ્યું છે એમની નોંધ હું લઉં છું અને આભાર માનું છું પાંચસો રૂપિયા બિપિન ગજરાવાલા એક હજાર રૂપિયા દિલીપ દવે પાંચસો રૂપિયા જયંત ડાંગોદ્રા બે હજાર પાંચસો પ્રતાપસિંહ ડાભી પાંચ હજાર કિશોરસિંહ સોલંકી એક હજાર રજનીકુમાર પંડ્યા એક હજાર નવીનચંદ્ર કાનજીભાઈ ધામેચા એક હજાર યશવંત મહેતા બે હજાર લલિત શેઠ આનંદ શેઠ પાંચસો રૂપિયા પરિમલ આર દલાલ અને એક હજાર રૂપિયા કૌશિક વ્યાસ તરફથી ઓમ કોમ્યુનિકેશનને આ કાર્યક્રમો અને આગામી કાર્યક્રમો આવી રીતે થતા રહે એ માટે દાન રૂપિયા મળેલ છે તો આપ સૌથી હું એ દાતાઓનો આભાર માનું છું આગામી કાર્યક્રમ સાત એપ્રિલના રોજ આનંદ શંકર ધ્રુવની પંચોતેરમી પુણ્યતિથિ નિમિત્તે આયોજન કરાયેલું છે ટૂંક સમયમાં કુરિયર દ્વારા ફેસબુક દ્વારા અને અખબારો દ્વારા એ માહિતી આપણા સુધી પહોંચાડીશું પણ સાત એપ્રિલ એ નક્કી છે માટે એ ખાસ અત્યારથી જ આપ આમંત્રિત છો અને ખાસ અમે આભારી છે અખબારોના કે જે કાર્યક્રમ પૂર્વે પાંચ વખત એમણે નોંધ લીધી છે તો અંગ્રેજી અખબારો અને ગુજરાતી અખબારોના તંત્રીશ્રી રિપોર્ટરશ્રી અને તમામ ફોટોગ્રાફર નો અમે ખૂબ આભારી છે અને ખાસ વિશેષ આભાર નાનાલાલ કવિના જે પરિવારજનો અહીંયા ઉપસ્થિત રહ્યા એ માટે અમે પુનઃ એમનો આભાર માનીએ છીએ આપ સૌનો આભાર મળતા રહીશું બહાર ચા કોફીની વ્યવસ્થા છે એમને ન્યાય આપશે આભાર